બ્રાહ્મણત્વની ગૌરવાન્વિત ક્ષણ વ્યક્તિના આર્થિક સ્વાવલંબનની શરૂઆત જો સમાજ થી જ આપણે કરીએ તો જ સમાજનો સાચા અર્થમાં વિકાસ થશે અને સમાજનો સાચા અર્થમાં વિકાસ થશે તો રાષ્ટ્રનો વિકાસ થશે થશે શ્રેષ્ઠતાનું સાદર સન્માન બ્રહ્મ પ્રતિભાને મળશે સુયોગ્ય તક વિશ્વભરના બ્રહ્મ થશે આગમન અગ્રિમતાની અજોડ પળના બનો સાક્ષી ગુજરાતનું સૌથી મોટું સામાજિક આયોજન મેઘા બ્રાહ્મણ બિઝનેસ સમિટ ટુ બ્રહ્મ એવોર્ડ ટુ તારીખ ત્રણ ચાર અને પાંચ જાન્યુઆરી બે ત્રિમંદિર અડાલત સર્કલ પાસે અમદાવાદ ગાંધીનગર હાઈવે એસ લાઈવ હેડલાઈન ના પ્રાયોજક છે રાજની મસાલા ચા અગરબત્તી અને માચીસ નમસ્કાર દર્શક મિત્રો આપની હાળી રહ્યા છો એસ લાઇવ ન્યૂઝ બુલેટ નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ ફડનવીસ સીએમ મહેનત મંજિલ અનાવરણ મહારાષ્ટ્રમાં રાતોરાત રાજકીય ભૂકંપની સ્થિતિ સર્જાઈ મહારાષ્ટ્રમાં રાજકીય પરિસ્થિતિની ખેંચતાણ ચાલી રહી હતી એવામાં જ આજે સવારે લગભગ સાડા સાત ના વાગે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન તરીકે સતત બીજી વખતે ફડણવીસે શપથ લીધા અને તેમની સાથે ડેપ્યુટી સીએમ તરીકે એનસીપીના અજીત પવાર હતા આજ આ સમાચાર એકદમ રાજકીય દેશના રાજકીય વાતાવરણમાં એકદમ આગની જેમ ફેલાયા અને રાજકીય વાતાવરણમાં એક મોટો ભૂકંપ સર્જાયો છે રાતોરાત બાજી પલટાઈ સવારે આઠ વાગ્યાની આસપાસ રાજ્યપાલ ભગતસિંહ કોશિયારે ફડણવીસ અને અજીત પવારને ક્રમશઃ મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન તરીકેના શપથ લેવાયા અને આની સાથે ચાલી રહેલા કેટલાક દિવસના ઘટનાક્રમનો અંત આવ્યો હતો મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને એનસીપી સાથે મળીને શિવસેના દ્વારા સરકાર બનાવવાનો પ્રયાસ ચાલી રહ્યો હતો ગઈકાલ સાંજ સુધી તો એમ લાગતું હતું કે શિવસેના અને કોંગ્રેસ એનસીપી સાથે મળીને સરકાર બનાવી લેશે પરંતુ આ બાબતે આજે એકાએક બદલાઈ ગઈ મુંબઈના નેહરુ સેન્ટરમાં ત્રણ પાર્ટીઓના નેતાઓ બે કલાક સુધી સમયથી બેઠક ચાલી જેમાં મુખ્યમંત્રીને પદને લઈને મોટા ભાગમાં ઉદ્ધવ ઠાકરેના નામને સંમતિ થઈ બેઠક બાદ બહાર આવીને એનસીપીના વડા શરદ પવારે સાફ કહ્યું કે મુખ્યમંત્રી પદ માટે તેમને ઉદ્ધવ ઠાકરે લીડરશીપમાં ત્રણેય પાર્ટીઓ સંમત છે પરંતુ આ એકદમ ઘટનાક્રમ બદલાતા સમગ્ર દેશના રાજકારણમાં એક ભૂકંપ સર્જાઈ ગયો છે વાત કરીએ તો આ ભૂકંપની સર્જાવાની સાથે સાથે જ શરદ પવાર તરફથી એવું કહેવામાં આવ્યું કે અમે આ આ જોડાણને સાથે આપતા નથી પોતાનો નિર્ણય હોય શકે છે પાર્ટીમાં સ્પ્લિટ થઈ ગયું છે તેવું પણ તેમણે કબૂલ્યું અને તેમણે કીધું કે સાંજ સુધીમાં એનસીપી ધારાસભ્યોની મિટિંગ બોલાવવામાં આવી છે અને તેમાં નિર્ણય લેવામાં આવશે જ્યારે બીજી તરફ કોંગ્રેસ દ્વારા પણ એક પ્રેસ કોન્ફરન્સમાં કહેવામાં આવ્યું કે અમે ટેકો આપવા તૈયાર જ છીએ પરંતુ જે કોઈ ચર્ચાઓ અને મુદ્દાઓ હતા એ મુદ્દાઓનું જ્યાં સુધી નિરાકરણ ન આવે ત્યારે ત્યાં સુધી અમે સંમતિપત્ર આપવા તૈયાર ન હતા બાકી અમારી તૈયારી ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી બને એમાં અમને કોઈ જ વાંધો નહોતો આજે પણ શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેની પ્રેસ કોન્ફરન્સમાં પણ એવું કહેવામાં આવ્યું કે ત્રણેય પાર્ટીઓ એક છે બીજેપી અને અજીત પવાર જે જાદુઈ આંકડો છે એકસો પિસ્તાલીસનો તેને પહોંચી નહીં વળે અને સરકાર હજુ પણ શિવસેના જ બનાવશે તેમ શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતનું કહેવું છે હવે જોવાનું એ રહ્યું કે આખી ખેલમાં કોણ ક્યાં કેવી રીતે બાજી મારે છે કારણ કે વાત તો એવી છે કે રાજકીય રીતે કંઈક આડુઅવળું થયું અને શરદ પવાર આના માટે જ ખાસ વખણાય છે અથવા તો આ શરદ પવારને જ આ આ બાબતે શરદ પવાર કાયમ કંઈક જુદો નિર્ણય લાવવામાં હંમેશા તેમનો તેમનો રાજકીય ઇતિહાસ રહ્યો છે એટલે હવે આ જોવાનું રહ્યું કે ક્યારે શું થઈ શકે છે ઓગણીસો નેવ્યાશીમાં સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ તરીકે શરૂ થયેલ સાથ હવે મહારાષ્ટ્ર રાજસ્થાન ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં પોતાની સામાજિક રીતે પછાત એવા લોકોના સમુદાય માટે ઘણું જ બધું ઉપયોગી થઈ રહ્યું છે આજીવિકા આરોગ્ય અને શિક્ષણ કૌશલ્ય વિકાસ આવાસ માળખાગત સુવિધા નાણાકીય સમાવેશ અને અન્ય લોકોમાં શહેરી શાસન જેવા ક્ષેત્રોમાં ક્ષમતા નિર્માણ માટે પગલાંઓની સ્થાપ સ્થાપના પર ધ્યાન કેન્દ્રિત કરવું બિનવંચિત ઝૂંપડી પટ્ટીઓ અને પડોશીઓને સુવ્યવસ્થિત સ્વ ટકાવી સમુદાયમાં કાયાકલ્પ કરવા માટે સાત એનજીઓ અગ્રેસર કાર્ય કરી રહી છે શેઠ જીમોલ યુનિ નિર્દેશક પૂર્વ નિયામક તેમજ અર્થશાસ્ત્રના આરબીઆઈના અધ્યક્ષની હાજરીમાં આજે અમદાવાદમાં પ્રથમ આ પ્રકારનું મ્યુઝિયમ મહેનત મંજિલ ની જાહેરાત કરવામાં આવી અસંમતિ માટેનું કેન્દ્ર પ્રભાવશાળી ઇતિહાસ બાકી રહેલા લોકોનો અવાજ આપવા માટે મહેનત મંજિલ એ પહેલ કરી વર્તમાન વિચારોને સ્થાન આપે છે રાજ્યના વર્ણાત્મકને કાયદેસર બનાવવા અને ઇતિહાસ દ્વારા સંગ્રહાલયલા સંભવત ખતમ નથી એવા એક વિધ્વંસ શક્તિઓને સમાનતા વર્ણનું નિર્માણ કરે જે સમાવિષ્ટ અને સશક્તિકરણ કરે છે મહેનત મંજિલ એક એવી જગ્યા પ્રદાન કરવાનું લક્ષ્ય રાખે છે કે જ્યાં સમૃદ્ધ અસ્પષ્ટ વાસ્તવિકતાઓને અભિવ્યક્ત મળે જ્યાં અનૌપચારિક ડોમેન રહે અને તે લોકો તેમની વાતોને સંભળાવી શકે અને વિજય મેળવી શકે શ્રીમતી અવની શ્રેષ્ઠ આ વિશે વાત કરતાં કહ્યું કે કામના સંગ્રહાલયમાં અનૌપચારિક ક્ષેત્રે અને તેમના જીવનનું પ્રતિનિધિત્વ દેખાડવાની દિશામાં સ્થાપના કરવામાં આવશે મહેનત એ એક એક પ્રકારની પ્રાયોગિક જગ્યા લક્ષ્ય રાખે છે મુખ્યત્વે અને સાથે સાથે સહભાગી પ્રેક્ષકોને બે સેટ વાત કરશે એ લોકોને એ લોકો મહેનત તો કરે છે પણ એ લોકોને સામે મળે છે શું હવે અમે નથી માનતા કે જાણી જોઈને લોકોને એવું જોઈ છે કે એ લોકો પાછળ લે પણ એક જાતની જે સેન્સિટિવિટી છે એ ઓછી છે આ મ્યુઝિયમ તૈયાર કરતાં અમને લગભગ દસ મહિના થતા જગ્યા તો અમને મળી ગઈ જગ્યા તૈયાર કરી પણ આ અંદર તમે જુદી જુદી વસ્તુ જોઓ છો એ બનાવવામાં घणु बधु विचारव पड़े अने एमां टाइम लगे पण आजे छेल्ले बधुं काम पूरुं थई गयुं अमे उद्घाटन करी दीधुं मेहनत मंजिल एक ऐसा म्यूजियम है जो लोग अनौपचारिक काम में जुड़े हुए हैं उनकी जिंदगियां गरीब लोगों की जिंदगियां को सेलिब्रेट करती है काफ़ी वक्त ये होता है कि जब म्यूज़ियम्स बनते हैं म्यूज़ियम्स किन चीज़ों को दिखाते हैं वो ऐसी चीज़ों को दिखाते हैं जो या तो राजा महाराजाओं की कहानियाँ होती हैं या बड़े देशों की कहानियाँ होती है या फोटो खूब खूबसूरत चीज़ों को दिखाते हैं बस असल में कौन सी जिंदगियाँ हैं जो जिनके बारे में जानना ज़रूरी है ये वो ज़िंदगियाँ जो शहरें बनाती हैं जो देश बनाती हैं और उन्हीं जिंदगियों के बारे में हम बात नहीं करते हैं तो ये इस तरीके का म्यूजियम है जो आ, आ, ये जिंदगी के बारे में ना बात करेगा पर उन्हें उनका जश्न भी मनाएगा तो दर्शक मित्रों आता अत्यार मुख्य समाचार समाचार की खास गतिविधि आप निहारता रहो एस लाइव न्यूज बुलेटिन नमस्कार